વિરામ બાદ હવે આગળ વાત કરીએ કેશોદની. કેશોદની સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. કેશોદ વિધાનસભા 11ના ધારાસભ્ય દેવાભાઈ માલમે આરોગ્યને પ્રાધાન્ય આપી 2021-22ની ગ્રાન્ટમાંથી 1 કરોડ અને 50 લાખની ફાળવવા જાહેરાત કરી હતી. પ્રવર્તમાન સમયે આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની અછત જોવા મળી ત્યારબાદ અન્ય આરોગ્યલક્ષી સાધન સામગ્રીની પણ ઘટ જોવા મળી હતી. હાલ કોઈપણ મહામારીના સંજોગોને પહોંચી વળવા સરકાર આરોગ્ય વિભાગને પ્રથમ યોગ્યતા આપી રહી છે, ત્યારે હવે કેશોદની નવી બનતી સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યએ ફાળવેલ 50 લાખની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. ઉપરાંત ધારાસભ્ય દ્વારા પોતાના કેશોદ અને માંગરોળ મતક્ષેત્રના ગામડાઓમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતી આરોગ્યને લગતી સાધન સામગ્રી વસાવવા વધુ 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી, જેથી હવે શહેર અને ગામડાઓમાં વસતા લોકોને આરોગ્યની વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. મહામારીની વિકટ પરિસ્થિતિ વચ્ચે ધારાસભ્ય દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવતા શહેર અને ગામડાના સામાજિક રાજકીય આગેવાનોએ આવકારી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.